तत्सवितुर्वरेण्यं हरिवो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्ति। चलो जो ये रखना कर दिए अपने इंग्लिशों के लिए सर करानों के થોડું વિચારવું પડશે કારણ કે આગળનું આલ્ફાબેટ છે
તમે જોજો કે તમે સાચા લખ્યા છે કે ભૂલ કરી છે, બરોબર? તો બીજી પહેલા આવશે એ, એના માટે તમારે અલ્ફાબેટ બોલવા પડે એ બી સી ડી ઈ. તો ઈ ની આગળ આવ્યો ડી. હવે છે કે, ચાલો વિચાર્યું છે એચ આર જે કે, એની આગળ આવ્યું છે. પછી જે કે એલ એમ, તો એમ ની આગળ એલ એલ એમ, તો એલ ની આગળ શું આવશે? A, B, C, D, E, F, G, H, I, J, K, L. કરીને આગળ આવ્યો કે. ચાલો હવે પાછળનો આલ્ફાબેટ લખીએ છીએ. તમે જાતે પ્રયત્ન કરો.
ई बची ए जी पची ए बी सी डी ई एफ जी एच आई जे पची के बी पची आवसे सी के पची एल एफ पची આગળ પાછળ અને વચ્ચેના આલ્ફાબેટ. ચાલો હજી પણ જે કાર્યક્રમ બાકી છે પ્રેક્ટિસ કરવાની છે ઘરે વધારે હકીકતમાં. આમાંથી વધારે ને વધારે તમારે શીખવાના છે આગળના પાછળના વચ્ચેના આલ્ફાબેટ, જે આગળ સિનિયર કેજીમાં ફર્સ્ટમાં બધે તમને કામમાં આવવાના છે, ઉપયોગમાં આવવાના છે. ચાલો હોમવર્કનો ડમ કરો.
પીરિયડ આપણે એક્ટિવો કરીએ છીએ. આ બરાબર શીખતા રહેજો, આ તમને આગળ પણ યુઝફુલ થશે. જેથી આગળ પાછળ વચ્ચેના અલ્ફાબેટ શીખતા રહેશો એટલું તમારું એબીસીડી ફ્લુએન્ટ બની જશે.